तो वडोदरा पालिका ने घोर बेदरकारी सामे आवी रस्ते चालको युवक जे रस्ते चालतो युवक छे ते ड्रेनेज लाइन में खापक्यो। ड्रेनेज लाइन में ढांकणू न होवाथी युवक ड्रेनेज लाइन में खापक्यो। समग्र घटनाना सीसीटीवी फूटेज छे ते सामे आव्या छे। आ युवक रस्ता में चाली रह्यो हतो अने ढांकणू न होवाथी ते युवक छे ते ड्रेनेज में खापक्यो हतो, गटर में पड्यो हतो। राहदारीओए ड्रेनेज लाइन मांथी युवक ने बहार काढ्यो। तो वडोदरा पालिका की घोर बेदरकारी सामे आवी छे। गटर में ढाकणा नथी मुकता, खुल्ली गटरो छोड़ी देवामां आवे छे। एक युवान ड्रेनेज लाइन में खाबक्यो। वृंदावन चार रस्ता तरफ थी वाघोड़िया चौकड़ी जवाना रस्ते आ दुर्घटना घटी। समग्र घटनाना सीसीटीवी फूटेज छे ते सामे आव्या छे। छेल्ला घणा दिवसथी ढाकणा वगरनी ड्रेनेज लाइननी समस्या छे। पालिकाए ढाकणुं नहीं लगावता एक युवक ड्रेनेजमां पड़ी गयो। रस्ते चालतो आ युवक ड्रेनेजमां खाबकता अफरातफरी सर्जाई गई। राहदारीओए जहेमत उठावीने युवकने ड्रेनेजमांथी बहार काढ्यो। खुल्ली ड्रेनेजमां आ युवक पड़ता युवकने इजाओ पहोंची छे। तो पालिकाए ऊँघ न उड़ाड़ता स्थानिकोए ड्रेनेज पर आड़स मूकी छे। पालिका द्वारा आज गटर पर ढांकणा नथी मूकवामां आव्या, जेना कारणे स्थानिकोए जागृत थवुं पड्युं छे। स्थानिक लोकोए अहींया एक आड़ मूकी छे, लाकड़ाना पाटिया छे ते मूक्या छे, जेना कारणे बीजी वखत आवी दुर्घटना न सर्जाय। आ युवक चालतो हतो अने अचानक ते गटरमां खाबक्यो, कारण के गटर पर ढांकणुं नहोतुं मूक्युं। तो पालिकानी घोर बेदरकारी छे ते सामे आवी छे। जो आ युवक पड्यो छे अने अत्यारे तो तेने इजाओ पहोंची छे, परंतु जो तेनो जीव गयो होत तो जवाबदार कोण? आ बधा सवालो छे ते थई रह्या छे। अवारनवार आवी ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ મ્યુનિસિપલ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી। હાઈકોર્ટ દ્વારા પણ અનેક ફટકારો છે તે કોર્પોરેશનને લગાવવામાં આવતી હોય છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું, કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ તો મસમોટી ગાડીઓમાં ફરતા હોય છે। સામાન્ય લોકોની હાલાકીની પરેશાનીની તેમને કોઈ જ ખબર નથી હોતી। અવારનવાર સંદેશ ન્યૂઝ પણ આ પ્રકારના અહેવાલો છે તે બતાડતું હોય છે। અખાડામાં પડવાથી અગાઉ પણ એક યુવકનું મોત નિપજ્યું હતું। રાજ્યમાં તે પ્રકારની ઘટના પણ પ્રકાશમાં આવી હતી, આ અહેવાલ પણ બતાવવામાં આવ્યો। છતાં પણ અત્યારે વડોદરાની વાત કરી રહ્યા છે। વડોદરાનું મ્યુનિસિપલ તંત્ર છે કે ઊંઘમાંથી જાગતું જ નથી। આ યુવક આ ખાડા આજે ગટરમાં ખાબક્યો, ત્યારબાદ જે તેના જે સ્થાનિક લોકોએ ગટર ઉપર લાકડાના આડસ મૂકી દીધા અને બીજી વખત આ દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખ્યું, પરંતુ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોર્પોરેશન દ્વારા ક્યારે આ ગટરના ઢાંકણા બનાવવામાં આવશે, ક્યારે આ ગટર ખુલ્લી ગટરો છે તેની પર ઢાંકણા મૂકવામાં આવશે, એ પણ એક મોટો સવાલ છે। તો યુવક ડ્રેનેજ લાઇનમાં ખાબક્યો, આ સીસીટીવી છે તે સામે આવ્યા છે, આ બોલ તો પુરાવો છે, તો સારું છે કે આ યુવક જઈ રહ્યો છે અને આજુબાજુ લોકો ઊભા છે। જો કદાચ મધરાત્રે આવી કોઈ ઘટના બની હોત, આવી દુર્ઘટના ઘટી હોત, તો આ વ્યક્તિનો જીવ પણ જઈ શકત, કારણ કે મધરાતે જો કોઈ લોકો હાજર ના હોત, તો લોકો ત્યાં હાજર હતા જેના કારણે આ દુર્ઘટના ન બની, વ્યક્તિનો જીવ બચી ગયો। તો વડોદરાના મેયર નિલેશ રાઠોડ ફોન લાઇન પર જોડાયા છે। નિલેશભાઈ, આપનું સ્વાગત છે। નિલેશભાઈ, આ ગટર ઉપર ઢાંકણું નતું મૂકવામાં આવ્યું, એના કારણે યુવક ગટરમાં ખાબક્યો, આ કેટલી મોટી બેદરકારી પાલિકાની સામે આવી છે, શું કહેશો આપ? તો મેયર દ્વારા આ ફોન છે તે કટ કરી દેવામાં આવ્યો છે, કારણ કે સત્તાધીશો શું જવાબ આપશે તેમની ચોખ્ખી બેદરકારીના પુરાવા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે, દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીસીટીવીમાં દ્રશ્યો પણ કેદ થયા કે આ કેવી રીતે આ યુવક ચાલતો હતો અને જે ગટરનું ઢાંકણું જ નહોતું, આ યુવક છે તે ગટરમાં ખાબકી ગયો, તો સદનસીબે એનું નસીબ સારું હતું કે લોકો આસપાસ ઉપસ્થિત હતા અને લોકોએ મળીને આ યુવકને આ ગટરમાંથી બહાર કાઢ્યો। પરંતુ આ વડોદરામાં આ પ્રકારે કેટલીય ગટરો છે, વડોદરા શું સમગ્ર રાજ્યમાં કેટલી ગટરો છે કે જેના ઢાંકણા ઢાંકવામાં નથી આવતા અને લોકોને મોતના મુખમાં આવી રીતે જ જવા દેવામાં આવે છે? લોકોને કેટલી પરેશાની, પ્રજા કેટલી પરેશાન છે, કેટલી હાલાકી છે, કારણ કે એક તરફ તો ખાડામાં જે તો મેયર નિલેશ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશભાઈ, આ જે યુવાન છે તે ગટરમાં ઢાંકણું ન હોવાના કારણે ગટરમાં ખાબકે છે, શું કહેશો આપ? ગટરના ઢાંકણા શા માટે નથી મૂકવામાં આવતા, કેટલી ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે? સદનસીબે લોકો હતા આજુબાજુ એટલે એનો જીવ બચી ગયો, જો લોકો ના હોત અને આ યુવાન નો જીવ જાત તો કોણ જવાબદાર? એનો જવાબ આપો ખાલી।
મેં તમને કીધું મને આપણા માધ્યમથી ધ્યાન 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 થઈ છે. હું મારા અધિકારી જોડે ચર્ચા કરી લઉં છું. મને કીધું વાઘોડિયા રોડ પાસેની આ ઘટના છે એટલે હું ચેક કરાવી લઉં છું. સર, ઘટના ગમે ત્યાંની હોય, આપ મેયર છો, આપ પ્રથમ નાગરિક છો, નાગરિકોની જવાબદારી આપના સીટે ચોક્કસથી હોય છે. આ ઘટનાની જાણ તમે ભલે શાંતિથી કરાવો છો, પરંતુ આ પહેલો બનાવ નથી સાહેબ. અમીબેન રાવત પણ અમારી સાથે જોડાયા છે. અમીબેન આપનું પણ સ્વાગત છે. અમીબેન આપ જુઓ છો, ગટરમાં ઢાંકણા જ નથી મૂક્યા, આ યુવાન ગટરમાં ખાપકે છે, તો સદનસીબે નો જીવ બચી ગયો. એક તો ચોમાસાની ઋતુ છે, આગલા દિવસે કલેક્ટર જાહેરાત કરે છે કે વડોદરામાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, સાવચેતીના પગલા લેવાનું કે છે, નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવાનું કહેવામાં આવે છે. તો બીજી બાજુ કોર્પોરેશનને આ વોર્નિંગ લાગુ નથી પડતી. જ્યારે ચોમાસું આવે 6 જૂને તમામ કામો સેફ સ્ટેજે પહોંચાડવાના હોય ત્યારે એક્ઝિસ્ટિંગ ગટર ને મેનહોલના ઢાંકણા ખુલ્લા હોય કઈ રીતે ચલાવાય? એક બાજુ લાખો રૂપિયાના ઇજારા ઝોન વાઇઝ જ્યારે આ મેનહોલના કવર નાખવાના ને એના થતા હોય છે, કરોડો રૂપિયાની ખરીદી ઢાંકણો ખરીદવામાં થતી હોય, તો જ્યારે કોઈ આવી રીતના ઢાંકણ તૂટ્યું હોય કે નાગરિકો ફરિયાદ કરે તો તાત્કાલિક રિપેર કરવામાં આવતા નથી. ઇનફેક્ટ અમારો જાત અનુભવ છે એઝ અ કાઉન્સિલર બી કે 2-3 દિવસ સુધી એ રિપેર નથી થતા, અને આ રીતના લોકોના જીવ સાથે જોખમ રૂપ હોય છે આ વસ્તુ. હમણાં જ આપની સામે મેયરશ્રીએ બી પોતાનું સ્ટેટમેન્ટ વક્તવ્ય આપ્યું, તો મેયરશ્રીને બી રિક્વેસ્ટ કરું છું કે ત્યાં જે ઇજારદાર હોય જો એને ઇન્ફોર્મ કરવામાં આવ્યા હોય અને ટાઈમલી ઢાંકણ ના મૂક્યા હોય તો તાત્કાલિક તેમને બ્લેકલિસ્ટ કરીને તેમનો ઇજારો રદ કરવામાં આવે, અને સાથે સાથે જે જવાબદાર અધિકારી છે જેને જો ફરિયાદ મળી હોય ને બેરિકેડિંગ ના કર્યું હોય તો જે જવાબદાર અધિકારી હોય તેના સામે બી કડક કાર્યવાહી થવી જોઈએ. અમીબેન તમે અમને થોડો સમય આપો ને તમે આખું લાંબુ લિસ્ટ બનાવીએ કે અહીંયા ખાડા છે કે અહીંયા ગટરો ખુલ્લી છે પરંતુ બેરિકેડ ક્યાંય કરવામાં નથી આવતું, તો એ જવાબદાર અધિકારીઓ છે કોણ અને છે ક્યાં, કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? આપ તો વિપક્ષમાં છો, આપે તો પ્રજાના પ્રશ્નો છે તે ઉઠાવવા જોઈએ. બેન, અનેક વખત આ બાબતની રજૂઆતો થઈ છે. હમણાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા વડોદરામાં ખાડાઓ પડી ગયા છે, તાત્કાલિક પુરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે આ મેનહોલ અને જે વરસાદી કાંસો છે એ ખુલ્લા હોય એ તો ચોક્કસપણે જે તે ડિપાર્ટમેન્ટનો ત્યાંનો અધિકાર હોય એની જવાબદારી ફિક્સ્ડ જ હોય છે, અને જો એ કામમાં બેદરકારી દાખવતા હોય તો જે વહીવટી પાંખ છે અને જે લોકો અત્યારે શાસક પક્ષ છે તાત્કાલિક એ લોકો પર પગલાં લેવાની એમની ફરજમાં આવે છે, અને અમે ડિમાન્ડ કરીએ છીએ કે ફરજ લેવાય, આપના મારફતે બી કહીએ છીએ, અને ફરી જ્યારે બી રજૂઆત કરવાનો મોકો સભામાં આવશે કાં તો અલગથી કાગળ લખીને કરવાનું હશે અમે કરીએ જ છીએ અવારનવાર. જી મેયરશ્રી આપ પણ જોડાયેલા છો. મેયરશ્રી, આ કઈ પહેલી ઘટના નથી, અને વરસાદ અને ગટરના ઢાંકણા આ બંનેનો કોઈ મેળ નથી ખાતો. ગટરના ઢાંકણા તો હંમેશા ઢાંકવા જ જોઈએ, એવું નથી કે વરસાદ પડ્યો અને ઢાંકણા ખુલી જાય છે, એવું નથી. પ્રી મોન્સૂન કામગીરી પણ ફેલ નીવડતી હોય છે, એના વિશે આપ શું કહેશો? કારણોસર કોઈ ડાળનું તૂટ્યું હોય, મેં પહેલા જ કીધું કે આખા વિષય જાણી લઉં. અમી બેને કીધું એવી રીતના કે કોઈ કાઉન્સિલર કે કોઈ લોકલ માણસે આની કમ્પ્લેન કરી છે કે નહીં, ત્યાંથી વિગતવાર લઈ લઉં, પછી હું આપને કોઈ આન્સર આપી શકું. પણ કોઈ માણસ મરી જાય છે, અધિકારી આમાં જાણ થયા પછી બી નહીં કર્યું હોય તો જે કઈ બી કાર્યવાહી કરવાની હશે ચોક્કસ કરીશ. પણ ગટરનું ઢાંકણું નથી કે ત્યાં બગડી ગયું છે કે ગટરનું ઢાંકણું અત્યારે અવેલેબલ નથી, તો બેરિકેડ તો મૂકવા જોઈએ કે ના મૂકવા જોઈએ? એ તો તંત્ર કરી શકે, એ અધિકારીઓ કરી શકે કે ના કરી શકે? આપણે કીધું કે મારે બી તપાસ તો કરવી પડશે ને, એવું કહું છું કે શું આખો બનાવ છે ને કેમ ઢાંકણું નીકળી ગયું છે, કોઈએ કમ્પ્લેન કરી છે કે નથી કરી, અધિકારીએ ધ્યાન આપ્યું છે કે નહીં આપ્યું, એ બધું મારે ચેક તો કરવું પડશે. બિલકુલ થી આપ ચેક કરો, પણ આ પહેલી ઘટના તો નહીં હોય ને, આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, એ તો તમે તપાસ તો કરી હશે ને પહેલા પણ ઘટના? તંત્રનો સહાય એવું જ હોય છે કે તંત્રને જે કોઈ બી જાણ થાય તરત જ કામગીરી કરતો હોય છે, જી બિલકુલ થી આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.